नमस्कार विद्यार्थी मित्रों, सप्तर संकुलनी अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय संस्कृत, विषय संस्कृत में चैप्टर नंबर 6 विनोद पदानी आपणे अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, विनोद पदानी एनु अर्थ थाय मनोरंजन आपनारा श्लोको। तो विद्यार्थी मित्रों, आज चैप्टर से એમનો જે પ્રકાર છે પદ્ય છે, આપણને ખબર છે પદ્ય હોય ત્યાં શ્લોક આવતે, શ્લોકને આપણે અહીં સમજૂતી મેળવતા હોય, જ્યાં ગદ્ય આવ જ્યાં ગદ્ય હોય ત્યાં પાઠને પણ સમજૂતી મેળવતા હોય, જ્યાં નાટાંશ આવતું હોય એમાં નાટકને આપણે સમજૂતી મેળવતા હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વક્રોકિત એટલે એનો અર્થ થાય વાકા બોલો, એમાં એમાં કટાક્ષપૂર્ણ વાક્ય દ્વારા આપણને એક સાચી બોધ આપે છે, ઉપદેશ આપે છે। तो विद्यार्थी मित्रों, अपना जीवन में एवं घना बदा पात्र हो अपने कटाक्षपूर्ण बोलता हो अपने उपयोगी साबित होत हो। तो विद्यार्थी मित्रों, कुल 6 श्लोकों दर्शाला से अपने एक पीछे एक अपने समझूती मेड़ीशू। दरेक विद्यार्थी मित्रों बोर्ड पर ध्यान आपो, जो विद्यार्थी अँ अर्थ दर्शाला से के श्लोक अँ टूक में इन महिती आप वक्रोकित अर्थ थाय वक्रोक्ति एट उक्ति एट वाणी બરાબર, વાકી બોલ, કટાક્ષપૂર્ણ વચન અથવા વાક્કા બોલો। આ પાઠમાં એટલે આ શ્લોક પાઠમાં સ વક્રોકિતો છે, એટલે સ એમાં જે વાક્કા જે કેટલાક જે કટાક્ષપૂર્ણ શ્લોકો છે કેટલા છે, સ દર્શાવવામાં આવ્યા છે। આ સ શ્લોકોમાં નીચેની વક્રોક્તિઓ રજૂ થઈ છે। પ્રથમ શ્લોક જો, પ્રથમ શ્લોકની અંદર જે દર્શાવ્યું છે જમાઈને દસમુર કહેવામાં આવ્યો છે। પ્રથમ શ્લોકના વિદ્યાર્થી મિત્રો, જમાઈને દસમું ગ્રહ કહેવામાં આવ્યો છે। જમાઈને શા માટે દસમું ગ્રહ કહેવામાં આવ્યું છે તે આપણે અહીં શ્લોકમાં જઈશું। પછી જો શ્લોક નંબર 2માં જેની પાસે નાણાં નથી, નાણાં એટલે ટકા, જેની પાસે નાણાં નથી તેનું સમાજમાં માન સન્માન હોતો નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પરિચિત છે જે વ્યક્તિ પાસે નાણાં ન હોય, પૈસા ન હોય તો સમાજમાં એનું એટલું બધું મહત્ત્વ ન હોય, જે વ્યક્તિ પાસે પૈસા હોય એનું મહત્વ વધારે હોય। તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે સમજી મેળવીશું 2 નંબરમાં। 3 નંબર જો, માણસ ગમે તે પ્રકારે પ્રસિદ્ધિ મેળવે, કોઈ માણસ સારું કામ કરીને પણ પ્રસિદ્ધિ મેળવતું હોય, કોઈ માણસ ખરાબ કામ કરીને પ્રસિદ્ધિ મેળવતું હોય, તો આપણે સારું કર્મ કરીને પ્રસિદ્ધિ મેળવવાનું હોય છે। 4 જો, ઊંટના વિવાહમાં ગીત ગનારા ગધેડા, તેમાં ઊંટ અને ગધેડા એકબીજાના વખાણ કરે છે। 5 શ્લોકમાં દર્શાવેલો છે કન્યા રૂપને, માતા ધનને, પિતા બણતરને, સગા વહાલા કુળને અને બીજા લોકો મિષ્ટાનને પ્રસન્ન કરે છે। પછી શ્લોક નંબર 6માં દર્શાવેલો છે વેદને, ડૉક્ટરને, યમરાજાને સગુ ભાઈ કહ્યો છે। વેદ ડૉક્ટરને, યમરાજા શું કીધું છે, સગુ ભાઈ દર્શાવવામાં આવ્યો છે। કેમ કે યમ તો પ્રાણો હરી લે છે, પણ વેદ પ્રાણો તેમજ ધન બંનેને હરી લે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકમાં એનું જે સમજૂતી મેળવવામાં આવી છે અહીંયા આપણે અહીંયા સમજૂતી મેળવીશું। જુઓ તો શ્લોક નંબર 1, સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત, સદા સદા પૂજામ અપેક્ષિત જમાતા દસમો ગ્રહ। જમાતા એટલે વિદ્યાર્થી જમાય થાય, જમાતા એટલે જમાય। સદા વક્રી હંમેશા વાકો, સદા ક્રૂર એટલે હંમેશા ક્રૂર, કન્યા રાશિ સ્થિત સદા હંમેશા કન્યામાં, એવું ને હંમેશા કન્યા રાશિમાં રહેલો, સદા પૂજામ અપેક્ષતે હંમેશા માન સન્માનની ઈચ્છા ધરાવનાર, જામાતા દસમો ગ્રહ, જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, મોટેભાગે આપણા જીવનની અંદર જમાયું હોય તો આવા મોટેભાગે ગુણ જોવા મળતા હોય, એટલે અહીં દર્શાવવામાં આવ્યું છે। જેવું શું છે, સદા વગેરે હંમેશા વાકો, સદા ક્રૂર એટલે હંમેશા ક્રૂર, કન્યા રાશિ સ્થિત સદા હંમેશા કન્યા રાશિમાં રહેલો એટલે કન્યાઓ પ્રત્યે લગાવ ધરાવનાર, સદા પૂજામ અપક્ષતે હંમેશા માન સન્માનની ઈચ્છા ધરાવનાર, જામાતા દસમો ગ્રહ, જમાય દસમો ગ્રહ કીધો છે। પછી જો, ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપઃ, અસી અસ્તે ટકા નાસ્તે હાટકે ટકા ટકાયતે। જુઓ, ટકા એટલે પૈસા થાય, ટકા ધર્મ, ટકા ધર્મ એટલે પૈસો, એ જ ધર્મ છે,
टका कर्म पैसो एज कर्म से टका ही एटले खरेखर पेश परम तपः खरेखर पैसो हेज श्रेष्ठ तप से। फरी जाइ लो, टका धर्म पैसो एज धर्म से टका कर्म पैसो एज कर्म से टका ही परम तपः हुआ खरेखर पैसो हेज श्रेष्ठ तप से। अस्य हस्ते टका नास्ति हाटके टका टकायते जेना हाथ में पैसा नहीं ते बंजर में आम टेम भटक्या करे से। तो विद्यार्थी मित्रों आ श्लोक नी अंदर पैसा महत्व दर्शाया आयो से, श्रेष्ठ पर महत्व दर्शाया आयो नहीं। तो विद्यार्थी मित्रों जेनी पासे पैसा होय तेने आज समाज नी अंदर अपना दृष्टांत सामे जोता होय कि जेने जे पैसा होय ने महत्व वधारे आपता होय, पैसा न होय बराबर एने महत्व आपता न होय। एटले कीधुं छे टका धर्म हुं छे पैसो एज धर्म से टका कर्म पैसो एज कर्म से टका ही एटले खरेखर खरेखर पैसो ए श्रेष्ठ तप से। अस्य हस्ते टका नास्ति हस्ते हाथ में जेने हाथ में पैसा नहीं हाटके टका टकायते ते बजर में आम टेम फरिया करे से। पसी जो विद्यार्थी मित्रों श्लोक नंबर त्रण, घटम भीन घट पटम सीन घत कुरियाद रास बरो जो कुरियाद कुरियाद रास बहुहरणम येन केन प्रकारे प्रसिद्ध पुरुषो भवेत। फरी जाइ लो, घटम भीन घत, घटम एटले भीन घट एटले हुआ छे घटम एटले गरुड़ थाय भीन घट फोड़ी गड़ाने फोड़ी नाखवो, पटम सीन घट वस्त्रने फाड़ी नाखवो, कुरियाद्र बहुवर्णम गधेड़ा ऊपर सवारी करवी, कोई पण प्रकारे प्रसिद्ध पुरुषो भवति कोई पण प्रकारे माणस प्रसिद्ध थाय छे। फरी जोई लो, घटम बिंगातः घटम एटले शुं थशे घड़ो, बिंगात एटले फोड़ी नाखो गड़ाने फोड़ी नाखवो, पटम सिंगातः वस्त्रने फाड़ी नाखवो, कुरियाद्र बहुवर्णम एनु अर्थ गधेड़ा ऊपर सवारी करवी, येन केन प्रकारे प्रसिद्ध पुरुषो भवते एन के कोई पण प्रकारे येन केन प्रकारे कोई पण प्रकारे प्रसिद्ध पुरुषो प्रसिद्ध थाय छे, कोई पण प्रकारे पुरुष प्रसिद्ध थाय छे। पसी जो विद्यार्थी मित्रों श्लोक नंबर चार, उष्ट्रणाम ही विवासु, उष्ट्रणाम ही विवास ही एटले खरेखर खरेखर उष्ट्रणाम एटले ऊँटोना विवाहमां गीतम गायंती गर्दभा, खरेखर ऊँटोना विवाहमां गधेड़ाओ गीत गाय छे। जो उष्ट्रणाम ही विवासो गीतम गायंती गर्दभा हुआ छे ही एटले खरेखर उष्ट्रणाम एटले ऊँटोना खरेखर ऊँटोना विवाहमां गधेड़ाओ गीत गाय छे। परस्परम प्रसन्ति एकबीजाने वखाण करे छे, अहो रूपम केटलो सुंदर रूप छे, अहो ध्वनि केटलो सुंदर अवाज छे। फरी जोई लो, उष्ट्रणाम ही विवाहसु खरेखर ऊँटोना विवाहमां गधेड़ाओ गीत गाय छे, परस्परम प्रसन्ति हुं छे परस्पर वखाण करे छे, अहो रूपम केटलो सुंदर रूप छे, अहो ध्वनि केटलो सुंदर अवाज छे। पछी जो विद्यार्थी मित्रों अहीं श्लोक नंबर पांच, कन्या वर्यते रूपम, कन्या रूप ने माताम वित माता धन ने वित में धन थाय, पिता श्रुतम श्रुतम भणतर पिता भणतर ने, बांधवा कुलम मिश्यंती कुटुंब छग्गा संबंधियों ऊंचा कूड़ ने, मिष्टम मितरे जनहा जे मिष्टा मितरे जनहा बराबर सामान्य माणस मिठाईनी सदरावे से। फरी जाइ लो, कन्या वर्यते रूपम, कन्या रूप ने माताम वितम वितम एट पैसा माता पैसा ने, पिता श्रुतम पिता भणतर ने, बांधवा कुलम मिश्यंती सगा संबंधी ऊंचा कूल ने, मिष्टान मित्रे जना जयरे सामान्य माणस मिठाईनी सदरावे से। पछी जो विद्यार्थी मित्रों, वेदराज नमस्तुभ्यम यमराज सहोदर हुं आवशे हे यमराज हुं आवशे वेदराज नमस्तुभ्यम यमराज सहोदर हे यमराजना सगा भाई अहींथी जणो यमराज सहोदर सहोदर सगा भाई हे यमराज सगा भाई वेदराज नमस्तुभ्यम तमने नमस्कार हो। फरी जोई लो, अहींथी लेवानो यमराज सहोदर
हे यमराजना सगा भाई वेदराज, हे यमराज सगा, हे यमराजना सगा भाई वेदराज नमस्तुभ्यम, तम नमस्कार हो। यमस्तु हरति प्राणान, यम तो એટલે યમરાજા ફક્ત પ્રાણને હરે છે, વેદ પ્રાણ ધનાની ચ, જ્યારે વેદ એટલે ડૉક્ટર પ્રાણ અને ધનને બંનેને હરે છે। તો વિદ્યાર્થી મેં કુલ છ શ્લોકો દર્શાવ્યા છે, છ શ્લોક એ કટાક્ષપૂર્ણ વાક્ય છે, કટાક્ષ દ્વારા આપણને સાચી માહિતી આપે છે, સમાજમાં લોકો કયા પ્રકારે પોતે વ્યક્તિ ધરાવતા હોય તે અહીં દર્શાવવામાં આવ્યો છે। ફરીથી જોઈ લો શાબાશાંતર, સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજ્યમ અપેક્ષતે જામાતા દસમો ગ્રહ। સદા વક્રી એટલે હંમેશા વાકો, સદા ક્રૂર હંમેશા ક્રૂર, કન્યા રાશિ સ્થિત સદા હંમેશા કન્યા રાશિમાં રહેલો, સદા પૂજ્યમ અપેક્ષતે હંમેશા પૂજા હંમેશા માન સન્માન સદરાવનાર, જામાતા દસમો ગ્રહ જમાઈને દસમો ગ્રહ કહ્યો છે। હંમેશા વાકો હંમેશા, શ્લોક નંબર એક, હંમેશા વાકો હંમેશા ક્રૂર, હંમેશા કન્યા રાશિમાં રહેલો, હંમેશા માન સન્માન ઈચ્છા ધરાવનારો જમાઈને દસમો ગ્રહ કહ્યો છે। શ્લોક નંબર બે, ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપ, યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકા ટકા યતે। ટકા ધર્મ હંમેશા, ટકા ધર્મ એટલે પૈસો એ જ ધર્મ છે, ટકા કર્મ પૈસો એ જ કર્મ છે, ટકા હિ પરમ તપ ખરેખર પૈસો એ જ શ્રેષ્ઠ તપ છે, યસ્ય હસ્તે ટકા નાસ્તે જેની પાસે પૈસા નથી, હાટકે ટકા ટકા યતે તે બજારમાં આમ તેમ ફર્યા કરે છે। શું આવશે, પૈસો એ જ ધર્મ છે, પૈસો એ જ કર્મ છે, પૈસો એ જ ખરેખર શ્રેષ્ઠ તપ છે, જેની પાસે પૈસા નથી તે બજારમાં આમ તેમ ફર્યા કરે છે। શ્લોક નંબર ત્રણ, ઘટમ ભીંગાટ પટમ સિંગાત કુરિયાત બહુરણમ યેન કેન પ્રકારે પ્રસિદ્ધ પુરુષો ભવત। ઘટમ ભીંગાટ ગળાને ફોડી નાખવું, પટમ સિંગાટ વસ્ત્રને ફાડી નાખવું, કુરિયાત બહુરણમ ગધેડા ઉપર સવારી કરવી, યેન કેન પ્રકારે પ્રસિદ્ધ પુરુષો ભવત કોઈ પણ પ્રકારે પુરુષ પ્રસિદ્ધ થાય છે। ફરી જોઈ લો, ત્રણ નંબર, ગળાને ફોડી નાખવું, વસ્ત્રને ફાડી નાખવું, ગધેડા ઉપર સવારી કરવી, કોઈ પણ પ્રકારે માણસ પ્રસિદ્ધ થાય છે। શ્લોક નંબર ચાર, ઉસ્ત્રામ હિ વિવાસુ ગીતમ ગયંતિ ગર્દભા પરસ્પરમ પ્રસંતિ અહો રૂપમ અહો ધ્વનિ। ખરેખર કુટુંબના વિવાહમાં ગધેડાઓ ગીત ગાય છે, પરસ્પર વખાણ કરે છે, કેટલું સુંદર રૂપ છે, કેટલું સરસ અવાજ છે। ફરી જઈ લો, ખરેખર ઊંટોના વિવાહમાં ગધેડાઓ ગીત ગાય છે, પરસ્પર વખાણ કરે છે, ઓહો કેટલું સુંદર રૂપ છે, કેટલું સરસ અવાજ છે। શ્લોક નંબર પાંચ, કન્યા વર્યતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમ મિશ્યંતિ મિષ્ટા મિતરી જનહા। એમાં જો કન્યા વર્યતે રૂપમ, કન્યા રૂપને, માતા વિતમ માતા ધનને, પિતામ શ્રુતમ પિતા ભણતરને, બાંધવા કુલમ મિશ્યંતિ સગા સંબંધીઓ ઊંચા કુળને, મિષ્ટા મિતરી જનહા જ્યારે સામાન્ય માણસ મીઠાઈની સદરાવે છે। બાસંત જોઈ લો, કન્યા રૂપને, માતા ધનને, પિતા ભણતરને, સગા સંબંધીઓ ઊંચા કુળને, જ્યારે સામાન્ય માણસ વરુણ કરે છે મીઠાઈની સદરાવે છે। શ્લોક નંબર છ, વેદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વેદ પ્રાણાન ધનાની। જો હે યમરાજના સગાભાઈ વેદરાજ નમસ્તુભ્યમ, તેમ નમસ્કાર હો। યમસ્તુ હરતી પ્રાણાન, યમરાજ તો પ્રાણને હરે છે, વેદ પ્રાણાન ધનાની ચ, જ્યારે વેદ એટલે ડૉક્ટર પ્રાણ અને ધન બંનેને હરે છે। હે યમરાજના સગાભાઈ, તમને નમસ્કાર જો, હે યમરાજના સગાભાઈ વેદરાજ, હે યમરાજના સગાભાઈ વેદરાજ તમને નમસ્કાર હો। યમસ્તુ હરતી પ્રાણાન, યમરાજા તો પ્રાણને હરે છે, જ્યારે વેદ એટલે ડૉક્ટર પ્રાણ અને ધન બંનેને હરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ચેપ્ટર નંબર છ છે એનો ભાગ એક આપણે પૂર્ણ કરીએ છીએ।
એમાં જે કેટલાક જે પૂર્વ ભૂમિકા છે બરાબર આ જે માહિતી છે એ તમારે સંસ્કૃતની પાકી નોટમાં સારા અક્ષર લખવાનો છે. હોમ વર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું જે પહેલા જે સંસ્કૃત જે પાકી નોટ છે એમાં આટલી માહિતી લખવાની છે. આ માહિતી લખીને આમાં જે શ્લોક છે શ્લોકનું ભાષણ તમારે જાતે સારા અક્ષર લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લે. હવે દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય એવી હું આશા દરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ફરીથી જોઈ સમજવાનો પ્રયત્ન કરજો. દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત.